વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં જ્વલન બિંદુની વ્યાખ્યા જોઈ હતી, જ્વલનશીલ પદાર્થ એટલે શું તેમજ તેના ઉદાહરણો જોયા હતા, તેમજ દિવાસળીની શોધ કેવી રીતે થઈ હતી અને દિવાસળીની બનાવટ માટે કયા કયા પદાર્થોની જરૂર પડે છે તેના વિશે અભ્યાસ કર્યો હતો, અને દિવાસળીની શોધ થઈ ત્યારે કયો પદાર્થ જોખમીકારક હતો અને કઈ ટેકનોલોજીના કારણે પછી તે જોખમનું પ્રમાણ ખૂબ જ ઓછું થયું એના વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં નવો પોઈન્ટ છે, આપણે આગને કેવી રીતે નિયંત્રિત કરીએ છીએ કે જ્યારે કોઈ વસ્તુ પર આગ લાગે છે ત્યારે કેવી રીતે નિયંત્રણમાં લાવીએ છીએ. એટલે કે જ્યારે દુકાન અથવા તો કારખાનામાં જ્યારે આગ લાગે છે, દુકાન અથવા તો કારખાનામાં અથવા તો અન્ય જગ્યાએ કોઈ ઇમારતોમાં જ્યારે આગ લાગે છે ત્યારે આગને નિયંત્રિતમાં લાવવા માટે અગ્નિશામક સેવા નંબર પર ફોન કરવામાં આવે છે. કે જ્યારે આપણે ફોન કરીશું ત્યારે એ લોકો અહીંયા આવે છે અને આગને શું કરે છે, બુઝાવે છે. એટલે કે જ્યારે ફાયર બ્રિગેડ હોય છે કે ફાયર બ્રિગેડને ફોન કરવામાં, જ્યારે આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ આવે છે અને આગ પર પાણી રેડે છે. જે આગ પર પાણી રેડે છે તે જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે. ઉદાહરણ તરીકે કોઈ લાકડા ઉપર આગ લાગે છે તો ત્યારે શું કરતો કે જો પાણી રેડવામાં આવે છે તો જ્વલનશીલ પદાર્થ કયો હશે, તો કે લાકડું. તો લાકડા પર જ્યારે પાણી આવે છે ત્યારે આગ ઓલવાય છે, તો આવી રીતે જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડે છે અને તે તેના તાપમાન કરતાં, એટલે કે તેનું જ્વલન બિંદુ કરતાં નીચું લાવે છે તાપમાન. જેટલું તાપમાન જે વસ્તુને આગ લાગેલી છે તેનું જ્વલન બિંદુ કેવું લાવે છે, નીચું. અને જ્યારે નીચું લાવે ત્યારે આગને આજુબાજુ ફેલાતી રોકીએ છીએ. અને આવી રીતે આગને આજુબાજુ ફેલાતી રોકે છે. અને જો આગ આજુબાજુ ઘેરાયેલ હોય તો તે ઘેરાવાના ભાગને પણ શું કરે, પાણી દૂર કરે. તો આવી રીતે ઓક્સિજનના પુરવઠાને પણ કાપે છે. આપણે ખ્યાલ કે જ્યારે કોઈ મીણબત્તી સળગે છે અથવા કોઈ વસ્તુ સળગે ત્યારે ઓક્સિજનની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યારે કોઈ ફાયર બ્રિગેડવાળા આવે છે અને જો આગ પર પાણી ઉમેરે છે, એટલે આગ પર પાણી જ્યારે ઉમેરે છે ત્યારે ઓક્સિજનના પુરવઠાને કાપે છે. એટલે કે જ્યારે ઓક્સિજનનો પુરવઠો કાપે છે ત્યારે જે આગ લાગેલી છે આગને સરળતાથી ઓલવા અથવા તો બુઝાઈ જાય છે. આગને ઉત્પન્ન કરવા માટે મુખ્ય ત્રણ વસ્તુઓ જવાબદાર છે. આગ લાગવા માટે મુખ્ય ત્રણ વસ્તુઓ જવાબદાર છે. પહેલું છે બળતણ, બીજું છે હવા એટલે કે ઓક્સિજનની હાજરીમાં, અને ત્રીજું છે ગરમી. જ્યારે આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ આગ લાગે છે. પરંતુ જો આગ લાગેલી હોય અને જો આગને બુઝાઈ હોય તો આ ત્રણમાંથી કોઈ એક અથવા તો બે વસ્તુને દૂર કરવામાં આવે છે. કોઈ એક અથવા તો બે વસ્તુને શું કરવામાં આવે તો કે દૂર કરવામાં આવે છે, અને જેના કારણે આગ નિયંત્રણમાં લાવી શકાય. ઉદાહરણ તરીકે જ્યારે આગ લાગે છે અને ફાયર બ્રિગેડવાળા જ્યારે પાણી ઉમેરે ત્યારે શું કરે છે, તો કે ફાયર બ્રિગેડવાળા પાણી ઉમેરે છે ત્યારે ઓક્સિજનનો સંપર્ક કાપે છે. ઓક્સિજનનો સંપર્ક કપાય ત્યારે જ આગ બુઝાય છે અને તેનું તાપમાન પણ કેવું લાવે છે, નીચું. આવી રીતે એક અથવા તો બે પદાર્થને જ્યારે દૂર કરવામાં આવે છે ત્યારે આગ પર નિયંત્રણ લાવી શકાય છે. પરંતુ જો બળતણ હોય તો બળતણને કેવી રીતે દૂર કરીશું? ઉદાહરણ તરીકે કોઈ ઇમારતમાં આગ લાગે છે તો બળતણ શું કહેવાય, ઇમારત. બળતણ તરીકે શું કહેવાય, ઇમારત. તો આપણે કંઈ ઇમારતને દૂર કરતા નથી, પરંતુ શું કરીશું આપણે, તો કે ઇમારતમાં લાગેલી આગ છે તે ઓક્સિજનનો પુરવઠાના કારણે લાગે છે, તો ઓક્સિજનના પુરવઠાને ત્યાંથી કાપે છે કે જેના કારણે આગ નિયંત્રણમાં લાવી શકાય. હવે તમારી બુકની અંદર એક યલો કલરનું પોસ્ટ પટ્ટી આપેલી છે, તે જોઈએ. તો કે અગ્નિશામક, કે જ્યારે અગ્નિશામક કેવી રીતે કાર્ય કરે છે, તો કે કોઈ કાગળ અથવા તો લાકડા પર જ્યારે આગ લાગે છે ત્યારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે કાગળ અથવા તો કોઈ લાકડા પર આગ લાગે છે ત્યારે અગ્નિશામક તરીકે ઉત્તમ અગ્નિશામક હોય તો તે કયું છે, પાણી. તો કે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો કોઈ વિદ્યુત હોય શોર્ટ સર્કિટના કારણે જ્યારે આગ લાગે છે ત્યારે પાણીનો ઉપયોગ આપણે સરળતાથી કરી શકતા નથી. વિદ્યુતમાં જ્યારે કોઈ વાયરિંગમાં જો શોર્ટ સર્કિટ થાય જેના કારણે જો આગ લાગે તો આપણે સરળતાથી પાણીનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે પાણી છે તે વિદ્યુતનું સરળતાથી વહન કરે છે. જો પાણી સરળતાથી વિદ્યુતનું વહન કરે તો જે આગ બુઝાવે છે, જે આગ બુઝાવે તેને પણ સરળતાથી નુકસાન પહોંચી શકે. એટલા માટે ક્યારે વાયરિંગ પર ક્યારે પાણી ઉમેરવામાં આવતું નથી, એટલે કે વાયરિંગ પર જ્યારે કોઈ શોર્ટ સર્કિટ થાય તો ત્યારે આપણે પાણી વડે તે આગને બુઝાવતા નથી. તેમજ જો કોઈ પેટ્રોલ હોય અથવા તો કોઈ તેલ હોય
પેટ્રોલ અને તેલ હોય જો એના પર જ્યારે આગ લાગે છે ત્યારે પણ પાણી ઉમેરવું જોઈએ નહીં. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે વૈજ્ઞાનિક કારણ આપો, પેટ્રોલ અને તેલ પર લાગેલી આગ પર ક્યારે પાણી છાંટવું જોઈએ નહીં. કારણ કે જે તેલ અને પેટ્રોલ છે તે પાણી કરતાં વજનમાં હલકું હોવાના કારણે તે પાણીની ઉપરની સપાટી પર તરે છે, જ્યારે પાણી હોય છે તે વજનમાં ભારે હોવાથી પાત્રમાં નીચે રહે છે. પરંતુ જે તેલ અને પેટ્રોલ છે તે પાણીમાં ઉપર તરે છે અને માત્ર આગ ક્યાં લાગે છે, તો કે જેટલો ભાગ તેલનો હોય છે એટલા ભાગમાં જ આગ લાગે છે. તો એટલા માટે તેલ ઉપર હશે તો ઉપરની તરફ આગ લાગેલી રહે છે અને નીચે શું રહે છે, પાણી. તો આવી રીતે કોઈ જ ફરક પડતો નથી. એટલા માટે ક્યારે તેલ પર જ્યારે આગ લાગે ત્યારે પાણી વડે તેને બુજાવાતી નથી. પરંતુ કોઈ વિદ્યુત હોય તો જ્યારે તેના પર જો ઉત્તમ તરીકે આપણે આગને કાબૂમાં લાવ્યું હોય તો બને ત્યાં સુધી કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવામાં આવે છે, અથવા તો કોઈ બળતણ તરીકે બીજું કોઈ હોય ઉત્તમ વાહક હોય તો કયું છે, કાર્બન ડાયોક્સાઇડ. કોઈ વિદ્યુત હોય અથવા તો કોઈ પેટ્રોલ હોય અથવા તો કોઈ તેલ હોય તો તેના માટે સૌથી સારું હોય અને અગ્નિશામક જે હોય તો કયું છે, તે કાર્બન ડાયોક્સાઇડ. કે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે તે જે ગરમી લાગેલી છે તે ગરમીને કેવું કરે તો કે ઠંડી પાડે છે અને પોતે થોડું સંકોચાય છે. કાર્બન ડાયોક્સાઇડ જેના પર આપણે આગ બુજાવીએ છીએ તેના પર જ્યારે આપવામાં આવે છે ત્યારે શું કરે તો કે ઓક્સિજનમાં જે સંપર્ક હોય છે તે કપાઈ જાય છે. પરંતુ તેમજ જો વિદ્યુત પર જ્યારે આગ લાગે છે ત્યારે જો કાર્બન ડાયોક્સાઇડ દ્વારા આગ બુજાવવામાં આવે છે ત્યારે પણ કોઈ જ નુકસાન થતું નથી અને સરળતાથી આગ બુજાવી શકે. હવે પ્રશ્ન એ થશે કે કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળે. કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે મેળવી શકીએ આપણે, તો કે એની બે પદ્ધતિ આપેલી છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવી રીતે મેળવવું. પહેલો પોઈન્ટ જોઈએ તો કે ઊંચા દબાણે નળાકારમાં પ્રવાહી પસાર કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. જે કોઈ નળાકારવાળો ભાગ છે તેની અંદર ઊંચા દબાણે તે પ્રવાહીને પસાર કરીને તેનો સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહ કર્યા પછી જ્યારે પણ જે વસ્તુ પર આગ લાગેલી છે ત્યારે છોડવામાં આવે છે, છોડવામાં આવે તો શું થશે, તો કે કાર્બન ડાયોક્સાઇડ કદમાં વિસ્તરે છે અને આજુબાજુ લાગેલી આગને ઠંડી પાડે છે. તેમજ જે વસ્તુ પર આગ લાગેલી છે તેની આજુબાજુ ફેલાય છે અને જે વસ્તુનું જેટલું તાપમાન છે એના તાપમાન કરતાં નીચું લાવે છે. તો આવી રીતે આપણને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે કોઈપણ વસ્તુ પર લાગેલી આગને સરળતાથી બુજાવે. અને બીજો પોઈન્ટ છે કે સોડિયમ બાય કાર્બોનેટ અને પોટેશિયમ બાય કાર્બોનેટને જ્યારે પણ આગ પર ઉમેરવામાં આવે છે, આગની અંદર ડાયરેક્ટ ઠલવવામાં આવે છે, ત્યારે રાસાયણિક પ્રક્રિયા થશે જેના કારણે તેમાંથી ઓટોમેટિક કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે અને તે આગને નિયંત્રણમાં લાવે છે. તો આવી રીતે બે પદ્ધતિથી આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સરળતાથી બનાવી શકીએ. હવે ત્યાર પછીનો પોઈન્ટ છે કે દહનના કેટલા પ્રકાર છે અને કેવી રીતે દહન થાય છે. તો કે જ્યારે ગેસ સ્ટવની નજીક કોઈ સળગતી દિવાસળી અથવા તો જો કોઈ લાઇટર લઈ જવામાં આવશે તો ઝડપથી આગ ઉત્પન્ન થાય છે. કોઈ ગેસ સ્ટવ હશે તેની આજુબાજુ જો કોઈ લાઇટર લઈ જવામાં આવશે અથવા તો દિવાસળી લઈ જવામાં આવશે તો ઝડપથી આગ ઉત્પન્ન થાય છે. એટલે કે વાયુ ઝડપથી સળગે છે અને ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા દ્વારા જે આગ લાગે છે તેને ઝડપી દહન કહે છે. તો તેને શું કહે છે, ઝડપી દહન કહે. આપણે ખ્યાલ છે કે રસોડાની અંદર જ્યારે એલપીજી ગેસ કોઈ સિલિન્ડર હોય તો તેને આજુબાજુમાં જો કોઈ દિવાસળી લઈ જવા, એટલે કે જ્યારે બાટલો લીકેજ હોય અને જો દિવાસળી લઈ જવામાં આવે તો ભડાકા સાથે આગ ઉત્પન્ન થાય છે. તો આ પ્રકારે જે દહન થાય તેને શું કહે છે, ઝડપી દહન કહે છે. તેમજ ઉદાહરણ જોઈએ તો ફોસ્ફરસ છે તે ઓરડાના તાપમાને પણ સરળતાથી સળગી ઉઠે છે. અને બીજો પોઈન્ટ આપેલો છે કે જે પદાર્થ અચાનક કોઈ દેખીતા કારણ વગર જ સળગી ઉઠે છે અને ભડકો થઈ જાય તો તેને સ્વયંસ્ફુરિત દહન કહે છે. જે પદાર્થ અચાનક જ સળગી ઉઠે અને ત્યાં ને ત્યાં જ ભડકો થઈ જાય તો તેને શું કહે છે, સ્વયંસ્ફુરિત દહન કહે છે. ફરીથી તમારી ચોપડી અંદર યલો પટ્ટીમાં આપેલું છે
કે જ્યારે કોલસા હોય છે, કોલસાના ભૂકા હોય છે, તેમાં જ્યારે આગ લાગે ત્યારે એક પ્રકારે સ્વયંસ્ફુરિત દહનના કારણે આગ લાગે છે. એટલા માટે અમુકવાર એવું થશે કે જે કોઈ ખાણો હોય છે કોલસાની, કે તેની અંદરથી પણ ઓટોમેટિક આગ ઉત્પન્ન થાય છે, અને જે આગ ઉત્પન્ન થાય છે તે સ્વયંસ્ફુરિત દહનના કારણે થાય છે. તેમજ સૂર્યની જે ગરમી છે અથવા તો કોઈ વીજળી પડે છે તે પણ એક પ્રકારે સ્વયંસ્ફુરિત દહનનું ઉદાહરણ છે. અને જો કોઈ મોટા જંગલો હોય, એટલે કે દાવાનળ જંગલો હોય, તો તેની અંદર જ્યારે આગ લાગે છે, આપણે ખ્યાલ કે આપણે જ્યારે કોઈ પિકનિક મનાવવા માટે જંગલમાં જઈએ છીએ ત્યારે અમુક કારણોસર આપણે ત્યાં આગ લગાવીશું. હવે જે આગ લગાવીશું ત્યાં, તે આગને આપણે જ્યારે એ જગ્યા છોડવાની ત્યારે તે આગને ખાસ કરીને બુઝાવવી જોઈએ. જો ન બુઝાવીએ તો શું થાય? તો કે પવનના કારણે તે આગ છે તે આખામાં પ્રસરે છે અને આખા જંગલમાં આગ ઉત્પન્ન થાય છે. તેમજ જો ફટાકડા ફોડવામાં આવે છે, ત્યારે ફટાકડા ફોડવામાં આવે ત્યારે ગરમીના કારણે ફટાકડામાંથી અવાજ અને ઉષ્મા ત્વરિત ઉત્પન્ન થાય છે, અને જ્યારે ત્વરિત ઉત્પન્ન થાય ત્યારે વાયુ બહાર નીકળે છે, તો આવી પ્રક્રિયાને વિસ્ફોટ કહે છે, કે વિસ્ફોટના કારણે તે વાયુ બહાર આવે છે. પરંતુ જો ફટાકડા ઉપર જો વધુ દબાણ લગાવવામાં આવે તો તે સરળતાથી ફૂટે છે. તો આવી રીતે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ થાય છે કે જ્યારે આગ લાગે છે ત્યારે આગને કેવી રીતે બુઝાવવી જોઈએ. તો ખાસ રૂપમાં યાદ રાખો કે આગને કેવી રીતમાં નિયંત્રણમાં લાવી શકાય, તેમજ કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળે તેના બે પોઈન્ટ જોયા, તેમજ જ્યારે આગ લાગે છે ત્યારે શા માટે પાણી ન ઉમેરવું જોઈએ અને કાર્બન ડાયોક્સાઇડ ઉમેરીશું ત્યારે કેવી રીતે આગ નિયંત્રણમાં લાવે છે, તેમજ દહનના બંને પ્રકાર જોયા, કે સ્વયંસ્ફુરિત દહન અને ઝડપી દહન બંનેની વ્યાખ્યા પણ જોઈએ. ચાલો મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી.